હાલ સમાચાર મળી રહ્યા છે જેતપુર ધોરાજી ઉપલેટા જામ કંટોળામાં ભગવો લહેરાયો છે. મંત્રી જયેશ રાંદડિયાએ મતદારોનો આભાર પણ વ્યક્ત કર્યો છે. જેતપુર ધોરાજી ઉપલેટા જામ કંટોળામાં ભગવો લહેરાયો છે. બીજેપી વિજેતા બની છે. મંત્રી જયેશ રાંદડિયાએ મતદારોનો આભાર પણ વ્યક્ત કર્યો છે. જેતપુર અને જામ કંટોળામાં મારો પરિવાર છે અને મારા પરિવારે સંબંધ નિભાવ્યો છે તેવું જયેશ રાંદડિયા કહી રહ્યા છે. તેમણે કહ્યું છે કે આ ભાજપની જીત છે અને કોંગ્રેસનું સફાયો છે. આજે સ્થાનિક સ્વરાજ્ય જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની મતગણતરી પૂર્ણ થઈ છે. મારા મત વિસ્તાર જેતપુર અને જામકંડોળાની અંદર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં અમારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોનો વિજય થયો છે. સાથે સાથે રાજકોટ જિલ્લા પંચાયતમાં પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન બનવા જઈ રહ્યું છે. જેતપુર જામકંડોળાના મતદારોનો આ તકે ખરા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું કે મારી અપેક્ષાથી પણ સારું પરિણામ આ જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની ચૂંટણીમાં મારા વિસ્તારના મતદારોએ મને આપ્યું છે. અને હર હંમેશા હું કહું છું કે જેતપુર જામકંડોળા તાલુકો એ મારો પરિવાર છે અને આજે જેતપુર જામકંડોળાના મતદારોએ એ ખરા અર્થમાં પરિવારનો સંબંધ નિભાવ્યો છે અને મારી અપેક્ષાથી પણ વધારે કલ્પના પણ નહોતી એટલા મતોની લીડથી મારા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ઉમેદવારો ચૂંટણીની અંદર જીત્યા છે. આવનારા દિવસોમાં જેતપુર જામકંડોળાના મતદારોને ખાતરી આપું છું, વિશ્વાસ અપાવું છું કે આવનારા દિવસોની અંદર અમે સમગ્ર ટીમ સાથે મળી અને આ તાલુકાના વિકાસ માટે હર હંમેશા પ્રયત્નશીલ છીએ અને જે રીતે તમે ભરોસો મૂક્યો છે એ ભરોસો ક્યારેય એળે નહીં જાય. મારા તમામ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને આ તકે હું હૃદયપૂર્વકના અભિનંદન આપું છું.